અમદાવાદના ઓઢવમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા. હીરાબા જ્વેલર્સ પર ફાયરિંગ સાથે લૂંટ કરવામાં આવી. ફાયરિંગમાં વેપારી ઘાયલ થયા છે. વેપારીને હોસ્પિટલ લઈ જવાયા છે. 3.91 લાખ રોકડ સાથે 200 ગ્રામ સોનાની લૂંટ આચરવામાં આવી હતી. આ લૂંટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. ભીડભાડવાળા વિસ્તારમાં આ રીતે શખ્સો આવી અને લૂંટ કરી જતા લોકોમાં પણ ભયનો માહોલ હતો, ત્યારે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં લૂંટારુઓએ લૂંટ કરી હતી. પહેલા તેઓ જ્વેલરની દુકાનમાં ચેઇન જોવા માટે બે શખ્સ અંદર આવ્યા અને ચેઇન જોયા બાદ ત્રીજા શખ્સ દ્વારા રિવોલ્વર દ્વારા દુકાનદાર પર હુમલો કરી અને રોકડ રકમ સાથે 3.91 લાખની રોકડ રકમ સાથે સોનાની લૂંટ કરી અને તેઓ ફરાર થઈ ગયા. અમારા સંવાદદાતા નવીન જી અમારી સાથે જોડાયા છે. નવીન, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટ જે થઈ હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે, કેવી રીતે ઘટના બની, શું કાર્યવાહી? સિદ્ધિ, જે રીતે ગઈકાલે ઓઢવમાં ઘણા સમય બાદ અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગની જે ઘટના છે તે સામે આવી છે, ત્યારે ઓઢવના હીરાબા જ્વેલર્સ છે તે જ્વેલર્સની અંદર 4 જેટલા શખ્સો આવ્યા હતા અને જે શખ્સોએ પહેલાં સોના ચાંદીના દાગીના જોવાના બહાને આ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. તકરીબન વાત કરીએ તો 6 લાખ રૂપિયાનું ગોલ્ડ, એટલે કે 200 ગ્રામ ગોલ્ડ અને 3,91,000 રૂપિયા રોકડા, આમ તમામ વસ્તુની લૂંટ કરી અને ફરાર થઈ ગયા છે. આ આરોપીઓ જે આવ્યા હતા તે લોકો હાથમાં પોતાની સાથે બંદૂક પણ લાવ્યા હતા અને જેની અંદર એ લોકોએ 1 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હોવાની વાત સામે આવી છે. ફાયરિંગ કર્યા બાદ અન્ય એક વ્યક્તિ જે દુકાનમાં છે તેને બંદૂકના બટ હોય છે તે બટ વડે મારવામાં પણ આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાની અંદર લૂંટ વિથ ફાયરિંગનો જો બનાવ બન્યો છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ઓઢવ પોલીસની અલગ અલગ ટીમો પણ કામ કરી રહી છે અને પોલીસને કેટલીક સફળતા પણ હાથ લાગી હોવાની વાત સામે આવી રહી છે. કારણ કે પોલીસને જે બાઇક છે તે વર્ણન છે તેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ ક્યાં હોઈ શકે એ તમામ દિશામાં તપાસ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે સમગ્ર મામલાની અંદર જે આખો ઘટનાક્રમ છે તેના સીસીટીવી ફૂટેજ જે છે તે જ્વેલર્સના સામે આવ્યા છે, જેની અંદર આરોપીઓ સ્પષ્ટ રીતે હાથમાં હથિયાર લઈ અને લૂંટ કરવા આવેલા હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જી બિલકુલ નવીન, ધોળા દિવસે જે પ્રમાણે લૂંટ આચરવામાં આવી કે ભીડભાડ વાળો વિસ્તાર હતો ત્યાં આ રીતે શખ્સો આવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા, એટલે લોકોમાં પણ એક તરફ ભયનો માહોલ છે તો સાથે પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે. સીધી આજે એક બનાવ બન્યો છે, ગઈકાલે 9 થી 9:30ની વચ્ચે આ બનાવ બન્યો છે અને 100% વાત છે કે આ ભીડભાડ વિસ્તાર છે અને આ જે જ્વેલર્સની દુકાન છે હીરાબા તેની આસપાસમાં ક્યાંક ને ક્યાંક અનેક મકાન અને રહેઠાણ પણ આવેલા છે. તો આ હિંમત જે આરોપીઓ જે બતાવી છે અને પોલીસને ક્યાંક ને ક્યાંક પડકાર ફેંક્યો છે અને ભીડભાડની વિસ્તારની અંદર આ લોકો મોડી સાંજે આ બનાવને અંજામ આપ્યો છે. જી નવીન, આભાર વાતચીત બદલ. તો જે પ્રમાણે ભીડભાડ વાળા વિસ્તારમાં આ લૂંટ આચરવામાં આવી અને ફાયરિંગ સાથે લૂંટ કરી અને શખ્સો ફરાર પણ થઈ ગયા, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ફાયરિંગમાં વેપારી પણ ઘાયલ થયા છે.